જીડી લર્નિંગ ટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઓલ ઇન્ડિયા ટ્રાવેલ ગાઈડ બાબતે. મિત્રો, આશા છે કે તમને આ માહિતી પ્રવાસ દરમિયાન જરૂર લાભદાયક બની રહેશે. તમારા પ્રવાસનો આનંદ અમારી સાથે શેર કરશો ને અમારી આ ચેનલ જીડી લર્નિંગ ટ્યુબ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આજે આપણી મુલાકાત છે પશ્ચિમ બંગાળમાં આવેલા સુંદરવન નેશનલ પાર્ક. કલકત્તાથી દક્ષિણ દિશામાં મેંગ્રોવ જંગલનો વિસ્તાર સુંદરવનના નામથી જાણીતો છે. લગભગ 8,000 ચોરસ કિલોમીટરથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલા આ સુંદરવનમાં સફેદ વાઘ જોવાલાયક છે. આ વિસ્તાર સુંદરવન ટાઈગરના નામથી પણ ઓળખાય છે. ગાઢ જંગલો અને તેની અંદર ખળખળ વહેતી માતલી, ગોમતી, પિચખાલી જેવી નદીઓ તથા કુદરતે છૂટા હાથે વેરેલું સૌંદર્ય સુંદરવનની શોભામાં જાણે અભિવૃદ્ધિ કરતું હોય તેમ લાગે છે. અહીં ફરવા જવા માટે સપ્ટેમ્બરથી માર્ચનો સમય વધુ યોગ્ય છે. આ ઉપરાંત અહીં સજનખેલી અભયારણ્ય, સાગર આઇલેન્ડ, જામુદ્વીપ અને ક્રોકોડાઇલ જોવાલાયક છે. સુંદરવન નેશનલ પાર્ક તરીકે 1984માં જાહેર કરવામાં આવ્યું હતું. અહીંથી નજીકનું એરપોર્ટ કલકત્તાનું સુભાષચંદ્ર બોઝ છે, જે સુંદરવનથી 160 કિલોમીટરના અંતરે આવેલું છે. નજીકનું રેલવે સ્ટેશન કેનિંગ 48 કિલોમીટરના અંતરે આવેલું છે. સજનેખલી અભયારણ્ય ખાતે રેસ્ટ હાઉસ તથા લોજની વ્યવસ્થા છે. અહીં તમે વાઘ, જંગલી ડુક્કર, ચિત્તળ, જંગલી બિલાડી, અજગર, સાપ વગેરે અનેક પશુ પક્ષીઓ જોઈ શકો છો. સુંદરવન ટાઈગર પ્રોજેક્ટ અને સજનખેલીની મુલાકાત માટે પરવાનગી લેવી જરૂરી છે. તે માટે ટુરિઝમ સેન્ટર, ગવર્મેન્ટ ઓફ વેસ્ટ બેંગાલ, 3/2, બીબીડી બાગ, ઈસ્ટ કોલકાતાનો સંપર્ક કરવો. એક વિશેષ સૂચના, જંગલમાં ફરવા જાઓ ત્યારે પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકની ખાલી બોટલ, પ્લાસ્ટિકના કાગળ, બીડીના ઠૂઠા ગમે ત્યાં ન ફેંકવા. જો જંગલ ખૂંદવાનો સાચો આનંદ મેળવવો હોય તો સાથે મોબાઈલ, ટેપ રેકોર્ડર, રેડિયો જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન રાખવા. જંગલના ફૂલછોડ, પાંદડા, વૃક્ષોની ડાળીઓ ન કાપવી જોઈએ તથા જંગલના ખાતાના નિયમોનું પાલન કરવું અને વન્યજીવોને ઉશ્કેરવા નહીં. આપણે આપણા પર્યાવરણનું જતન કરીશું તો બહારથી આવતા વિદેશી પર્યટકો પણ તેને અનુસરશે. જરૂરી માર્ગદર્શન, તમારા બજેટ અનુસાર હોટલ તથા ધર્મશાળાની સગવડ મળી રહે છે. સિટી ટૂર માટે જે તે હોટલ મેનેજરનો સંપર્ક કરવો. પ્રવાસમાં જતી વખતે રોકડ રકમ ઓછી અને બેંક એટીએમ કાર્ડ સાથે રાખવું તથા પોતાનો ફોટો આઈડી સાથે રાખવું જરૂરી છે. અહીં મૂકવામાં આવેલી માહિતી સમાજમાં ઉપયોગી બને તે માટે છે. આ માહિતીમાં સ્થળ કિલોમીટરમાં ફેરફાર હોઈ શકે છે.